ભુજ તાલુકાના લાખોંથી કાળી તાળાવડી સહિતના ગામોને જોડતા માર્ગ પરનો પુલ આજે એક સાઈડ તૂટી પડ્યો હતો, જેને કારણે ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાના કામથી માર્ગમાં ઠેર ઠેર ગાબડા છે અને ઝડપથી માર્ગ સુરક્ષિત કરવો જોઈએ તો સ્થળ પર આવેલા અધિકારીએ અગાઉનું ભૂલી નવું કામ યોગ્ય થશે તેવી વાત કરી હતી. લાખોંથી 6 જેટલા ગામોને ભુજ સાથે જોડતા માર્ગનો લાખોંદ નજીક જ ધરાશાયી આ પુલ થયો છે. સદનસીબે રાત્રે રોડનો એક સાઈડનો ભાગ તૂટી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ વાહન વ્યવહારને અસર પડી હતી. અહીંથી ભારે વાહનો સહિત 5 જેટલા ગામોની અવરજવર છે, પરંતુ હવે પુલનો ભાગ તૂટી પડતા રોડ સાંકડો થયો છે અને જોખમી પણ થયો છે. આસપાસના ગામના સ્થાનિક લોકો કહે છે કે અનેકવાર રજૂઆત કરી પરંતુ બિસ્માર માર્ગ અને આવા જોખમી પુલ રિપેર થયા નથી તથા તંત્ર નબળા કામ કરનાર અધિકારી કોન્ટ્રાક્ટરને છાવરે છે. 22 દિવસ પહેલાં રોડ જર્જરિત બન્યા બાદ ગઈકાલે રોડનો એક સાઈડનો ભાગ પુલ સાથે બેસી ગયો હતો. જોકે સ્થાનિક લોકોની ફરિયાદ અને પુલ તૂટી ગયા બાદ આજે તંત્ર ફરક્યું હતું. સ્થાનિક લોકોના આક્ષેપ અંગે જ્યારે ધારાસભ્યને પૂછવા સંપર્ક કરાયો તો તેમણે ફોન ઉપાડ્યો ન હતો, પરંતુ સ્થાનિક અધિકારીઓએ ખુલ્લો સ્વીકાર કર્યો કે અગાઉ જે થયું એ કામ હવે સારું થશે, જે દર્શાવે છે કે અગાઉ કામ નબળું થયું છે, સાથે જોખમ અંગે પણ સ્વીકાર કરે છે. 36 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તળે આ રોડનું કામ થયું હતું, પરંતુ એક તરફ જૂનો પુલ અને બીજી તરફ નબળા કામથી બિસ્માર માર્ગ હવે વધુ જોખમી બની ગયો છે. તંત્રએ ટૂંક સમયમાં કામ ઝડપથી પૂર્ણ કરી માર્ગ પૂર્વવત કરાશે તેવી હૈયાધારણ આપી છે. જોકે સ્થાનિકના આક્ષેપ અને તંત્રના સ્વીકારે નબળા કામ અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. રોડની આ સમસ્યાની વાત કરીએ તો આ રસ્તો જે તૂટ્યો છે એ આહિરપટ્ટીનો મેન માર્ગ કહેવાય, કાલતરાવડી લાખોંદથી કાલતરાવડી વાળો માર્ગ કહેવાય. અને જો વાત કરીએ આ તૂટવાની તો આનાથી અગાઉ પણ રજૂઆતો કરેલી છે કે આ રસ્તો નબળો બન્યો છે. કામ શરૂ થયું ત્યારથી 12 મહિનેથી સતત કરતા આવી છે. પટડીઓ બની હતી ત્યારે પણ અમે રજૂઆતો કરી હતી, પણ આ તંત્રે ધ્યાન ન દીધું એટલે આ ભ્રષ્ટાચારની પોલ અહીંયા આજે તો ધરાર પડીને પોલ ખોલી ગઈ છે. એટલે આજે રાતના પડવાથી જાનહાની થતા બચી ગઈ છે, પણ હજી તંત્ર ક્યારે આની સંભાળ લેશે? જાનહાની લાંબે ટાઈમ સુધી બચી શકે એવું નથી. આપ પણ આપના કેમેરાના માધ્યમથી બતાવી શકો છો, જે અત્યારે પણ કોઈ આવીને ગાડીવાળો થોડું ધ્યાન નહીં દેતો, ગાડી ચોક્કસપણે પડી જવાની છે. દિવાલ ધસી ગઈ છે, કોઈ પણ વાહન પડવાનું છે. આ તંત્ર આવી અને તાત્કાલિક આના ઉપર કામ કરે, અને અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી જે રસ્તાના ભ્રષ્ટાચાર વિશેની, એને જે કાંઈ જવાબદાર થતા હોય એના ઉપર જો મિલીભગત ન હોય તંત્રની, તો આના ઉપર તપાસ થવી જોઈએ, જેનાથી કરી અને ખબર પડે. પણ આટલી રજૂઆતો પછી હજી સુધી કાંઈ થયું નથી, એટલે હવે તો અમારે તંત્ર ઉપર પણ થોડું કહી શકાય કે ના હોઈ શકે મિલીભગત. આ રસ્તો લગભગ 4-5 વર્ષ પહેલાં રસ્તો બન્યો હતો, એના પછી એક વખત ઉપર ડામરનું કામ થયેલું છે, એનાથી પછી એક વખત જે આપણે પટડીઓનું કામ કહેવાય એ લગભગ બન્યું ત્યારે 2 વર્ષ પહેલાં, ત્યારે પણ અમે તાત્કાલિક રજૂઆત કરી હતી કે જે આ પટડીના નિયમ અનુસાર નથી બનતી, સાઈડમાંથી જ મટી ઉપાડીને રાખે છે. એમાં પણ વચ્ચે તો એને જે આશાપુરાનું બેટોનાઈડ હતું એને એક જગ્યાએ રાખ્યું હતું, ધૂળ ઉડતી હતી, આંખો બળતી હતી. આવી સમસ્યાઓ આ રસ્તા ઉપર, આ રસ્તાને ભ્રષ્ટાચારનો હબ બનાવ્યો હોય એવું ક્યાંક મને દેખાઈ રહ્યું. અશોકભાઈ બરાડીયા, લાખોંદ. આ રસ્તો 2014માં બન્યો હતો સિંગલ પટ્ટી, અને લાખોંદ કાલિતરાવડી ચપરેડી અહીંયાથી કરીને હવે નાડાપા સુધી આ રસ્તો લોકોને ઉપયોગી છે. સત્વરે તાત્કાલિક ધોરણે આ રસ્તો જે હાલત એટલી ખરાબ છે કે લોકોની પરિસ્થિતિને જોઈ અને તંત્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લઈ આ રસ્તો મોટો પોળો મંજૂર કરે એવી અમારી માંગ છે. ખાડાઓ માટે અમે અવારનવાર ભલામણ પણ કરીએ છીએ કે રસ્તો મોડો બને તો ખાડા પણ પૂરી દો, કે જે ટેમ્પરરી લોકોને હાલાકી છે એ હાલાકીને ઊભી થાય. પરંતુ એના માટે પણ ઘણી વાર રજૂઆત કર્યા પછી હજી કોઈ નિર્ણય લીધો નથી. હવે મેં એટલી જ આશા રાખી છીએ કે ખાડા પૂરા કરતા રસ્તો જલ્દી પોળો બને ને આટલા ગામડાઓને, આટલી મોટા વિસ્તારના ગામડાઓ છે જેમાં મોટી વસ્તી લોકો રહે છે, જેને ઉપયોગી થાય છે એ ઉપયોગી માટે આ લોકોને ઉપયોગી થાય એના માટે તંત્ર તાત્કાલિક ધોરણે કાંઈ ને કાંઈ રજૂઆત કે નિર્ણય લે. આપના માધ્યમથી અમને એટલું જ કહેવા માગીએ.